ટીવીના સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા જુઓ સૌરાષ્ટ્રમાં વરસાદના ટોપ 9 ન્યૂઝ। રાજ્યના 128 તાલુકાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી છે। સૌથી વધુ જુનાગઢના માંગરોળમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો માળિયા હાટીનામાં 8 ઇંચ, પોરબંદરના કુતિયાણામાં 7 ઇંચ, ભાવનગરના વલ્લભીપુરમાં 6 ઇંચ અને જુનાગઢ શહેરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો। જુનાગઢના કેશોદ અને માણાવદરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। જળબંબાકારની સ્થિતિ વચ્ચે વેરાવળના પૂરગ્રસ્ત ભાલકા મંદિર વિસ્તારમાં ફસાયેલા 160 લોકોને એનડીઆરએફે સલામત સ્થળે ખસેડ્યા। તો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સીએમને રજૂઆત કરી કે 20 થી 25 ગામ સંપર્ક વિહોણા થતા એનડીઆરએફની વધુ ટીમની જરૂર છે। જુનાગઢના માંગરોળમાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે। રૂદલપુર ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। માંગરોળમાં વહેલી સવારથી 9 ઇંચ વરસાદ ખાબક્યો। માંગરોળથી કેશોદ અને સોમનાથ તરફ જવાનો રસ્તો બંધ થતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। માંગરોળના કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ બાદ રોડ પર 3 ફૂટ પાણી ભરાઈ ગયા, તો સંખ્યાબંધ મકાનોમાં પાણી ઘૂસતા લોકો ત્રાહીમામ પોકારી ગયા। બીજી તરફ પાણી ફરી વળતા માંગરોળને જોડતા રસ્તા પણ બંધ થયા છે। જૂનાગઢના ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદથી સોનરખ નદી તોફાની બની છે। તો દામોકુંડમાં 3જી વખત પૂર આવ્યું, જ્યારે ભવનાથના રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। પાતા, મંડેર, કડચ આ તમામ ગામોમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા, જેના પગલે વાડી વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતો પરેશાન। ધોરાજીમાં બીજા દિવસે વરસાદથી જુનાગઢ રોડ, જેતપુર રોડ સહિતના માર્ગો જળમગ્ન બન્યા। 70થી વધુ પરિવારને સલામત સ્થળે ખસેડાયા। ગઈકાલે 12 ઇંચ વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિને લઈને કલેક્ટર સતત નજર રાખી રહ્યા છે। મામલતદાર ઓફિસ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ શરૂ કરાયો। સરકારી કર્મચારીઓની રજા રદ કરી હેડક્વાર્ટરમાં હાજર રહેવા સૂચના અપાઈ। રાજકોટના જામકંડોળાના પીપરડી ગામમાં આબ ફાટતા સારણ નદીના પાણી ઘરોમાં ફરી વળ્યા। ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું। ઘરમાં મૂકેલો તૈયાર કપાસનો પાક પલળી ગયો, તો ગામમાં બનેલા નવા રોડનું પણ ધોવાણ થયું। રાજકોટ જિલ્લામાં સારા વરસાદથી જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ। ન્યારી 1 ડેમ 24 ફૂટ પહોંચતા 2 દરવાજા ખોલાયા। તો આજી ડેમમાં પાણીની સપાટી 25 ફૂટ પહોંચી। ભાદર 1 ડેમની સપાટી 26.60 ફૂટ પર પહોંચી છે। આ તમામ ડેમમાં નવા નીર આવતા રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યા નહીં રહે।